108 ઇમરજન્સી સેવા સાથે ઈમાનદારીપૂર્વક ફરજ નિભાવે છે, જેનું ઉદાહરણ લસુન્દ્રા 108 ટીમે આપ્યું. પ્રાપ્ત માહિતી મુજબ કપન્સ તરફથી બાઇક પર આવતા દીપકભાઈ ભીમસિંહભાઈ બારૈયા આશરે ઉંમર 20 વર્ષ તથા કલ્પેશભાઈ બારૈયા આશરે ઉંમર 30 વર્ષ, બંને રહેવાસી પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકા અકબાર ગામનાઓ, માદરે વતન હોળી ધૂળેટી નિમિત્તે વતન તરફ જઈ રહ્યા હતા ત્યારે ફાગવેલ પહોળા પાસે અકસ્માત નડ્યો હતો. બંને જણાને મોં તથા માથાના ભાગે ઇજાઓ થતા તેઓ અર્ધબેભાન અવસ્થામાં હતા, જેથી 108માં કોલ આવ્યો હતો. આ કોલ લસુન્દ્રા 108ની ટીમને મળતાની સાથે જ તાત્કાલિક એએમટી સોહિલભાઈ એસ ઓહરા તથા પાયલોટ રજનીકાંતભાઈ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બાઇક સવારને ઇમરજન્સી સારવાર આપી વધુ સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એ દરમિયાન બાઇક સવારના પાસે કિસ્સામાં રોકડા અંદાજે 40,000 રૂપિયા મળી આવતા એએમટી સોહિલભાઈ તથા પાયલોટ રજનીકાંતભાઈએ હોસ્પિટલના સ્ટાફને આપી 108ની ટીમે સારવાર અર્થે ઈમાનદારીપૂર્વક માનવતાભર્યું કામ કર્યું હતું. ખરેખર તે બંને અભિનંદન પાત્ર છે. આમ 108 ઇમરજન્સી સેવા સાથે ઈમાનદારીપૂર્વક ફરજ નિભાવે છે, જેનું ઉત્તમ ઉદાહરણ કઠાલ તાલુકાના લસુન્દ્રાની 108 ટીમે પૂરું પાડ્યું છે. મારું નામ સોહિલ સિરાજભાઈ વોરા છે. હું 108માં ઈએમટી તરીકે ફરજ બજાવું છું. આશરે સમય 19:45 ફોન આવ્યો હતો અમને, ઉપરથી કોલ મળ્યો હતો કે એક્સિડન્ટ ફાગવેલ પોયડા આગળ એક્સિડન્ટ થયેલો છે. એક્સિડન્ટમાં બે વ્યક્તિઓ ગોધરા તરફ બાઇક ઉપર જતા હતા. કલ્પેશભાઈ બારૈયા આશ્રમમાં 20 વર્ષ અને 30 વર્ષ, તેમને માથા અને મોઢાના ભાગમાં ઈજા થઈ હતી. તો તેમના અમે તાત્કાલિક સારવાર આપી હતી. તે દરમિયાન તેઓ બંને અર્ધબેભાન અવસ્થામાં હતા. તે દરમિયાન એમના ખિસ્સામાં 40,000 રૂપિયા જેવી રોકડ રકમ હતી. તે અમે તેઓ અર્ધબેભાન અવસ્થામાં હોવાથી ત્યાં આગળ સ્ટાફને સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડ્યા હતા. તો ત્યાં આગળ સ્ટાફને અમે 40,000 રૂપિયા પરત કર્યા હતા.